સમયની પાબંદી છે, ટૂંકી વાત કરીએ. હું પ્રથમ 2000 સાલમાં ચિત્તલ, મારી પ્રેક્ટિસનું સેન્ટર હતું અમરેલી જિલ્લાના છે, એ લોકોને ખબર હોય ચિત્તલ ક્યાં છે. ત્યાં 35 વર્ષ જનરલ પ્રેક્ટિસર તરીકે, અને હું જેમ સાહેબે કીધું મારું પેથી છે 500 વર્ષની છે, મારી પેથી 5000 વર્ષની છે. હું આયુર્વેદ નિષ્ણાંત ડૉક્ટર હતો, એલોપેથિક નહીં. હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં સેમિનાર, સુરતમાં, અમદાવાદ, વડોદરા, કોઈને કોઈ મિત્ર કહે કે અહીંયા સાહેબ આવ્યા હતા, અને સૌરાષ્ટ્રમાં અને અનેક દર્દીઓને રાહત મળી છે. પોતે બંને સરોજબેન અને સાહેબ બંને માણસ રાત દિવસ ખંભે થયેલો નાખીને જેમ વાત કરી સાહેબે, ત્યારે તો ટૂંકા 2000 સાલમાં ગોઠવવામાં તકલીફ, માણસો ભેગા કરવામાં, સમજાવવામાં, છેલ્લા 10-15 વર્ષથી આ લોકો પોતાની હેલ્થ માટે અવેરનેસ થઈ ગયા. વર્લ્ડ લેવલે, ઇન્ડિયા હોય કે અમેરિકા હોય, બધા સમજવા મને જોગિંગ કરે, પછી જો એને ઇમ્પ્લિમેન્ટ, એટલે જે મને એમાંથી જાણવા મળે એ મારે કરવું. અને મેં ચવાણ સાહેબ પાસેથી જ્ઞાન મેળવી અને ઈશ્વર કૃપાથી અનેક દર્દીઓને અર્થરાઇટિસ, હાઇપરટેન્શન, ઓબેસિટી, ડાયાબિટીસ આવા દર્દીઓને રાહત પહોંચાડી છે. સૌથી પહેલા સાહેબે વાત કરી, સત્ય છે કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન કોઈથી મટતું નથી, પણ કંટ્રોલમાં રહે છે. આજે આ સેમિનારનો વાંચીને ઘણા સમય પછી સાહેબને મળું છું. ત્યાં ચિત્તલ મારે ઘરે જ કાર્યક્રમ ગોઠવતો હતો, અને ઘણા બધા એ વખતે ટીચર્સ, બેંકના કર્મચારીઓ, અને બહુ સારો કેમ્પ ગયો હતો 2000 સાલમાં. ત્યાર પછી પ્રસંગ હોય વાત કરીએ, એમ અમે મારા મિત્ર ડૉક્ટરને ત્યાં મળ્યા હતા એના સનના મેરેજમાં. સાહેબ છે એ વ્યવસાય એન્જિનિયર હતા, એમું નહીં કહું પણ છે અત્યારે. શરીરરૂપી જે મશીન છે આપણું, એના રિપેરિંગના નિષ્ણાંત છે. સાચી વાત નહીં કરું, ટૂંકમાં શરીર, મનુષ્ય, દેહ 9 વસ્તુથી બહેનો છે. પંચમહાભૂત, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, આત્મા અને ઇન્દ્રિય, આ 9 વસ્તુ જે બનાવી છે ઈશ્વરથી, મનુષ્ય દેહ ધારણ કર્યો છે, એને તમારે સારી રીતે રાખવું પડે. તો જેમ મશીનોને, ઓજારને, ઓઇલિંગને ટાઈમસર સાફસફી કરવી પડે, એમ શરીરની સાફસફી માટે એક જ વસ્તુ છે કે જે આ નવી જે છે ફૂડ, એટલે જમવાની વ્યવસ્થા, એન્ડીએ એટલે ન્યૂ ડાયટ.